સાબરકાંઠાની ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં શોભાયાત્રા નીકળશે. છાપરા વિસ્તારમાં રામનવમીના શોભાયાત્રા નીકળતા બીકોમ વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી છે. જી હા, આપને જણાવી દઈએ કે શોભાયાત્રા નીકળતા બીકોમ વચ્ચે પથ્થરમારાની ઘટના બની છે. મુસ્લિમ વિસ્તરણ લોકોએ વિશ્વ હિન્દુ પરિષદની ગાડી સળગાવી છે. જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, રામનવમીને દિવસે શોભાયાત્રા જે નીકળવામાં આવી છે તો બીકોમ વચ્ચે પથ્થરમારાની ઘટના બની છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં શોભાયાત્રા નીકળી છે તો છાપરિયા વિસ્તારમાં રામનવમીના શોભાયાત્રા નીકળતા બેકોમ વચ્ચે પથ્થરમારાની ઘટના બનવા પામી છે. મુસ્લિમ વિસ્તરણ લોકોએ વિશ્વ હિન્દુ પરિષદની ગાડીને સળગાવી છે. બેકોમ વચ્ચે પથ્થરમારામાં એક વ્યક્તિની ઈજા પહોંચી છે. પથ્થરમારાની ઘટના થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે તો ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે તો પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે. જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, મુસ્લિમ વિસ્તરણ લોકોએ વિશ્વ હિન્દુ પરિષદની ગાડી સળગાવી છે તો બેકોમ વચ્ચે પથ્થરમારામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. રામનવમીની શોભાયાત્રા જે નીકળવામાં આવી હતી તે દરમિયાન આ ઘટના ઘટી છે. પથ્થરમારાની ઘટના બની છે તો પોલીસ ઘટના સ્થળે પહોંચીને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે તો પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે.